ખાસ જે રીતના આપણે ઇકોનોમીના બધા જ ફેક્ટર્સની વાત કરી રહ્યા છીએ, તો બેન્કિંગ અને ફાઇનાન્સ સેક્ટર એવું છે કે જેના ઉપર સૌથી વધુનું ફોકસ છે, અને કદાચ જે આ બહારથી જે પૈસા આવી રહ્યા છે એ પણ એનું ઇન્વેસ્ટમેન્ટ આ જ સેક્ટરમાં કરી રહ્યા છે. કેમ કે તમે જુઓ, ખાસ પ્રાઇવેટ બેન્ક્સ બહુ સરસ પર્ફોમન્સ, પીએસયુ બેન્ક્સ મેજર પર્ફોમન્સ તમને યર ટુ ડેટ ત્યાં જોવા મળશે, અને આના કારણે બેંક નિફ્ટી ઓલ ટાઈમ હાઈ હિટ કરી દે છે. અને આવી સ્થિતિમાં બધા જ પ્રાઇવેટ પબ્લિક બેન્કિંગ સેક્ટર્સની વાત તો છે જ, પણ સાથે સાથે અમુક ફાઇનાન્સ રિલેટેડ કાઉન્ટર્સ એનબીએફસીસ છે તેની અંદર પણ બહુ સરસ એક્શન જોવા મળી રહ્યું છે આપણને. યોગેશ, જે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે એ છે કે બેન્કિંગ સેક્ટરનું વેટ તમે આજે ઇન્ડાઇસિસમાં જુઓ તો એ ડેફિનેટલી યુનો 32-33% ની આસપાસ છે. અને એને કારણે જ્યારે પણ ઇન્ડિયામાં એલોકેશનના પૈસા આવતા હોય છે તો એક ફિનાન્સ સેક્ટર એવું છે, બેન્કિંગ અને ફિનાન્સ સેક્ટર, જ્યાં રોકાણકારોનો વિશ્વાસ વધારે અને વધારે જોવા મળતો હોય છે, કારણ કે બાય ડિફોલ્ટ એનું વેટ ઇન્ડિયન ઇન્ડાઇસિસમાં વધારે છે. બીજું, જે રેટ આપણે અત્યારે પસાર થઈ રહ્યા છે અને રેટ હાઈક જે થઈ રહી છે એને કારણે પણ આ બધી બેંકોને ફાયદો થશે, કારણ કે જે લોન આપી હોય છે એનું પ્રાઇસિંગ ઇમિજિએટ થતું હોય છે, જ્યારે ડિપોઝિટ્સનું રેટ હાઈક વિથ અ લેગ થતી હોય છે. એટલે કારણે લગભગ 3-6 મહિનાનો એવો એક ગાળો મળતો હોય છે બેન્કિંગ સેક્ટરને કે ભાઈ એમાં એમના નિમ્સમાં ખાસો એવો એક્સપાન્શન થઈ શકે છે. ત્રીજું, સૌથી વધારે અને આઈ થિંક ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે, મેં પહેલા કીધું એ પ્રમાણે કે ભાઈ બેન્કિંગ સેક્ટરમાં આજે ક્રેડિટ ગ્રોથ લગભગ એમ સમજો ને 5-7 વર્ષના ગાળા પછી આપણને 15% ક્રોસ થતો એવો દેખાઈ રહ્યો છે. તો જો આ મોમેન્ટમ ચાલુ રહે અને વધારે ને વધારે ઓફકોર્સ કેપેક્સ સાયકલ પણ આપણે ઇન્ડિયામાં જોઈ છે. ઇનફેક્ટ ઘણી બધી યુનો જે સેક્ટર્સ છે એના યુટિલાઇઝેશન લેવલ તમે જુઓ તો લગભગ 74-75% પર પહોંચ્યા છે. તો કદાચ નેક્સ્ટ યુનો 2-5% પછી એક ખાસી કેપેક્સની સાયકલ પણ આપણને જોવા મળે, એને લીધે પણ બેન્કિંગ સેક્ટરને ફાયદો થાય. તો આ બધા પરિબળોને જોતા બેન્કિંગ સેક્ટર એક સારી એવી તક ઊભી કરે છે. ઓફકોર્સ ઇન્ડિવિજ્યુઅલ બેન્ક્સ એમની બેલેન્સ શીટ સાઇઝ, એમની કેપિટલ એડિક્વસી રેશિયો, આ બધા જે પરિબળો હોય છે એને પણ જોવાની જરૂર છે. પણ બ્રોડલી આપણે જોઈએ તો ભાઈ બેન્કિંગ એઝ અ સેક્ટર ડેફિનેટલી ઇન્ટરેસ્ટિંગ છે. Clearly.